ઓમ શ્રી પરમાત્મને નમઃ। બધા જ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ। આવો આજે આપણે બધા ગોપી બની જઈએ। જો ગોપી બની જઈશું ને તો કનૈયો તરત મળી જશે, કારણ આપણા મનમાં આપણા હૃદયમાં વસેલો છે, ગોપીના મનમાં કનૈયો વસેલો છે। પૂરા વિશ્વમાં પ્રેમના પ્રતીક રૂપે જો કોઈ પૂજ્ય હોય તો એ રાધા કૃષ્ણની જોડી છે। રાધા એ કૃષ્ણની આરાધિકા છે। કૃષ્ણની આ રાધિકા એટલે કૃષ્ણની આરાધિકા, અને આધારનોય આધાર એટલે રાધા। રાધા શબ્દને ઉલટાવો તો શબ્દ બને ધારા। શેની ધારા? પ્રેમના પ્રવાહની ધારા। રાધા વગર કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વગર રાધા અધૂરી। તમે રાધા શબ્દમાંથી ર કાઢી નાખો તો કયો શબ્દ બનશે? આધા કૃષ્ણ। અને માટે જ આપણે આજે રાધા અને કૃષ્ણના ગુણગાન ગાવાના છે એક ગોપી બનીને। સ્મરણ કરો તો મન સંવર જાય, સેવા કરો તો તન સંવર જાય, ભક્તિ કરો તો જીવન સફલ હો જાય, ઓર પ્રભુ કી બાતે કરો ઉન પર અમલ કરો તો અપની જિંદગી સંવર જાય। બરાબર ને? સાંભળો, શ્યામા નામની એક ગોપી છે। શ્યામા નામની ગોપી કૃષ્ણ ભગવાનને યાદ કરતી કરતી, એમનું સ્મરણ કરતી કરતી પોતાના ઘર તરફ જઈ રહી છે। એનું મન આજે કૃષ્ણમય બન્યું છે। એને બીજું કશું ભાન નથી, હું ક્યાં ચાલું છું, કેવી રીતે ચાલું છું, કઈ દિશા તરફ જઈ રહી છું, કારણ એના મનમાં રાધા ને કૃષ્ણ છે। એને રાધાના કૃષ્ણના સિવાય બીજું કઈ દેખાતું જ નથી। તો નીકળે છે પોતાના ઘર તરફ જવા માટે, પણ એવી તો એને ધૂન લાગી છે, લગ્ની લાગી છે રાધા કૃષ્ણના નામની। તો રાધે કૃષ્ણ એમ સ્મરણ કરતી કરતી જાય છે, પણ ચાલતા ચાલતા એને ભાન નથી રહેતું, તો એક ઝાડીવાળા રસ્તે એ ગોપી જતી રહે છે। અને એ ઝાડીઓમાં એ શ્યામા નામની જે ગોપી હતી એના માથાના વાળ, વાળની લટ ઝાડીમાં ભરાઈ જાય છે। હવે એ શ્યામા ગોપી એ સમયે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી રહી હતી, તો એને એવું લાગ્યું કે હું જેને પ્રેમથી યાદ કરું છું ને, એણે જ કદાચ મારા વાળની લટ પાછળથી આવીને પકડી હશે। એટલે ગોપી મોટેથી બોલે છે, અરે પ્રભુ છોડો મારી લટ, અરે મારા વાળ છોડો, આ દુનિયા જોશે તો શું કહેશે, આમ પાછળથી આવી કઈ વાળ થોડા પકડાય, સારા નથી લાગતા પ્રભુ, છોડો મને, ઘરે જવાનું મોડું થાય છે। તો આવતા જતા લોકો ગોપીના આ શબ્દ સાંભળે છે, એટલે લોકો એ શ્યામાને કહે છે, શ્યામા તારી લટ કઈ શ્યામ સુંદરે નથી પકડી, તું કહે તો તારી લટ અમે છોડી દઈએ, તારી લટ તો ઝાડીમાં ભરાઈ ગઈ છે અને કઈ શ્યામ સુંદરે નથી પકડી। તો શ્યામા ગોપી ના પાડે છે અને કહે છે, જેની યાદમાં હું ખોવાઈ ગઈ અને જેને લીધે આ મારી લટ ઝાડીમાં ભરાઈ ગઈ, તો હવે મારી લટ છોડશે પણ એ જ, જ્યાં સુધી કૃષ્ણ પોતે નહીં આવે અને મારી લટ નહીં છોડે ત્યાં સુધી હું અહીંયાથી હલવાની નથી। આમ ઘણો સમય પસાર થઈ ગયો, એટલે હવે કૃષ્ણ ભગવાન વિચાર કરે છે, આ ગોપી તો ખરી છે, જોઉં છું શું કરે છે ગોપી। આમ કરતા બીજો પાછો ઘણો સમય વીતી ગયો, અરે દિવસ પૂરો થઈ જવા આવ્યો, સાંજ ઢળી ગઈ, પણ હજી ગોપી એમની એમ જ ઊભી છે અને શ્યામ સુંદરને યાદ કરી રહી છે। તો ભગવાન કહે છે, હવે તો મારે જવું જ પડશે। તો પ્રભુ આવ્યા અને ગોપીની પાછળ આવી અને ઊભા રહી ગયા। અને પછી ભગવાને શ્યામાને સાદ કરીને કહ્યું, શ્યામા હું શ્યામ સુંદર આવી ગયો છું, તારી લટ છોડવા માટે આવ્યો છું। ત્યારે શ્યામા શું કહે છે, હું કેવી રીતે માનું કે તમે જ શ્યામ સુંદર છો, જેને હું મનથી યાદ કરું છું
એ જ તમે આવ્યા છો એની ખાતરી શું? પહેલા તમે મને વિશ્વાસ અપાવડાવો, ખાતરી કરાવો, તો હું માનું. તો ભગવાન કહે છે, આ શ્યામા પણ ખરી છે. ભક્તો માટે મારે તો એ જે જેમ કહે એમ કરવું પડે છે. તો શ્યામ સુંદર કહે છે, બોલ શ્યામા, હું શું કરું તો તને વિશ્વાસ આવે? તો શ્યામા કહે છે, તો તમે મને વાંસળી વગાડીને બતાવો તો હું માનું કે ખરેખર કૃષ્ણ આવ્યો છે. તો ભગવાને વાંસળી વગાડી અને પછી કહે છે, સાંભળી લીધી ને વાંસળી, હવે તારી લડ છોડું? તો શ્યામા ના પાડે છે, ના રે ના, હું હજી નથી માનતી કે તમે જ શ્યામ છો. શ્યામ હો તો એકલા કેમ આવ્યા? રાધાજી ક્યાં છે? રાધાજીને સાથે લઈને આવો અને મને દર્શન આપો તો હું માનું. ભગવાન કહે છે, જેસે મેં ટેઢા હું વેસે મેરે ભક્ત ભી ટેઢે હે. તો શ્યામ સુંદર રાધાને લઈને આવે છે અને પછી કહે છે, શ્યામા જો હું રાધાને લઈ આવ્યો, હવે તારી લડ છોડું? શ્યામા ના પાડે છે, કહે છે, શ્યામ સુંદર, મેં તો સાંભળ્યું છે કે તમે તો રાધાજીના શ્રી ચરણોની સેવા કરો છો, તમે એવી સેવા કરી બતાવો તો હું માનું. શ્યામ સુંદર કહે છે, મેં ભી ટેઢા ઓર મેરી યે ગોપી ભી ટેઢી, માનતી હિ નહીં હે. ભક્તો કે લીએ મુજે ક્યા ક્યા કરના પડતા હૈ. એમ બોલી ભગવાન રાધાજીને એક વૃક્ષના ચોતરા ઉપર બેસાડે છે અને પછી રાધાજીના બંને ચરણ પોતાના ખોળામાં લે છે, પોતાની ગોદમાં લે છે અને પછી રાધાજીના ચરણ કમળની પ્રભુ સેવા કરે છે. તો શ્યામા ગોપી તે સમયે યુગલ સ્વરૂપના દર્શન કરે છે અને એની આંખોમાંથી ભાવાશ્રુ વહે છે અને પછી કહે છે, પ્રભુ આજે તો હું ધન્ય ધન્ય થઈ ગઈ, હવે તમે મારી લટ છોડી શકો છો. અને પછી પ્રભુ એની લટ છોડે છે અને કહે છે, હું તો મારા ભક્તોને આધીન છું, મારો ભક્ત જેમાં રાજી એમાં હું રાજી, અને રાધા તો મારો આધાર છે, મારી જાન છે. તો એટલા માટે જ રાધાજી માટે કહેવાનું મન થાય, રાધે તું બડ ભાગીની, કોન તપસ્યા કીન, તીન લોક કે સ્વામી જો હૈ તુજકો આધીન. બોલો રાધે કૃષ્ણ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ.